ત્યારબાદ કેન્દ્ર ચૂંટણી પંચની અધ્યક્ષતામાં ચૂંટણીની તૈયારીને લઈને બેઠક મળી જેમાં ચૂંટણીની તૈયારી કેટલા તબક્કામાં મતદાન મતદારોની સુવિધા સુરક્ષા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી લોકસભા ચૂંટણીમાં છન્નુ કરોડ લોકો મતદાન કરી શકશે આઠમી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પંચે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારો સંબંધિત વિશેષ સારાંશ સુધારણા બે રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં પંચે માહિતી આપી કે અઢાર થી ઓગણત્રીસ વર્ષની વય જૂથના બે કરોડ નવા મતદારો જોડાયા છે અને બે હજાર ઓગણીસની ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યામાં છ ટકાનો વધારો થયો છે તો આ વિશે વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે લાઈવ જોડાયા છે જી કુશાંગ ચૂંટણીની તારીખોની જાહેરાત આવતીકાલે થઈ શકે છે આ સાથે જ આચાર સંહિતા પણ લાગુ થઈ શકે કયા પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે બિલકુલ જો ગઈકાલે જ્ઞાનેશકુમાર અને સુખબીર સિંધુની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક થઈ છે અને આજે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે આવતીકાલે ચૂંટણી કમિશન તરફથી પ્રેસ કરવામાં આવશે આપણે જણાવી દઈએ કે ગત બે હજાર ઓગણીસમાં ત્રેવીસ એપ્રિલના રોજ ચૂંટણી યોજાઈ હતી સાત તબક્કામાં અને તેમાં ગુજરાતમાં એક જ તબક્કામાં આ ચૂંટણી પૂર્ણ કરવામાં આવી હતી આપણી સાથે અમદાવાદ છે અને કેટલાક લોકો છે વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પૂછીશું મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ કેટલા ઉત્સુક છે સાહેબ પાંચ વર્ષે એક વખત ચૂંટણી ફરી એક વખત લોકસભાની ઉજવવા જઈ રહી છે આવતીકાલે ત્રણ વાગે તેની જાહેરાત થવાની છે નાગરિકોમાં કેટલો ઉત્સાહ છે મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહ તો કેવું હોય હજી ડિક્લેર થાય પછી ખ્યાલ આવે ને બાકી ઉત્સાહ તો જોરશોરથી છે જેમાં ગુજરાતીઓમાં તો ખાસ એમાં કંઈ કહેવા જેવું રહેતું જ નથી પણ વધારે ઉત્સાહ હજી ચૂંટણી ડિક્લેર થાય જે માહોલ જામે પછી ખબર પડે વધારે તો માર્ચ એપ્રિલમાં સામાન્ય રીતે ચૂંટણી થતી હોય છે જે આપણે ગરમીનું પ્રમાણ વધારે હોય છે અત્યારથી જ શરૂ થઈ ગઈ ગઈ છે છે લાગે તમને અસર પડશે કારણ કે વખતે ના ના આમાં ગરમીનો તો શું છે પોતાના જે ઉત્સાહ છે નાગરિકોનો એ નાગરિકો પોતે ઉત્સાહ લઈને એ પોતે ચૂંટણીમાં મતદાન તો કરવાના જ છે અને આ તો ઘર છે ભાજપનું એટલે ઉત્સાહ તો વધારે જ છે એટલે એમાં કોઈ મુશ્કેલી આવે નહીં આપનું શું માનવું છે આવતીકાલે આવતીકાલે જે ચૂંટણી કમિશનની પ્રેસ છે જાહેરાત થવાની છે આપ કઈ રીતના જોઈ રહ્યા છો ગુજરાતમાં સંભવિત એપ્રિલના બીજા ત્રીજા કયા અઠવાડિયે ચૂંટણી યોજાય છે આ તરફ પણ લોકો છે દાદા આપ કઈ રીતના જોઈ રહ્યા છો આવતીકાલે ત્રણ વાગે લોકસભાની જે બેઠકો છે લોકસભાની ચૂંટણી છે તે જાહેરાત થવાની છે નવા મતદારો પણ તેમાં જાણવા મળશે કઈ રીતના જોઈ રહ્યા છો નવા મતદારો ઉત્સાહથી મતદારો યુવા મોરચા યુવાવાળા બધા ઉત્સાહ કરશે અને ચૂંટણીની જોરશોરથી સાથે જોડાયશું અને નરેન્દ્ર મોદી સરકારનો બીજી વાર ચારસો પાર થાય એવી અમારી અપેક્ષા છે તો મતદારો આપણી સાથે જોડાયેલા હતા અને યુવા મતદારો પણ છે તમે યુવા મતદાર છો યુવાનોમાં ખાસ તો કેટલો છે યુવાનોમાં તો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે બહુ લાગણી હોય છે અને બીજું કે ચૂંટણી નજીક આવે છે મહિનાથી બધું વાતાવરણ ચાલી રહ્યું છે અને આપણા ગુજરાતની વ્યક્તિ જે આખા દેશમાં નહીં પણ બધી જગ્યાએ એમનું નામ પ્રજ્વલિત હોય અને બીજું ભારતીય જનતા પાર્ટી યુવાઓ માટે બી ઘણું સારું કાર્ય કરી રહી છે જેને લોકોને ધંધામાં એ થવું હોય બીજી બધી પાર્ટીઓનું અમે બધું ઓછું દેખાતું હતું હોય છે એટલે એનાથી વધારે એટ્રેક્શન એનાથી વધારે ઊભું થતું હોય છે પ્લસ બીજી વસ્તુ કે યુવાઓ માટે હમણાં અમે જોયું બે ચાર જગ્યાએ જાહેર જગ્યાઓ પર કે ભારતીય જનતા પાર્ટી યુવાઓને એટ્રેક કરવા નવા ઉમેદવારોને જે ફર્સ્ટ ટાઈમ વોટર હોય એમને બી આકર્ષિત કરવા માટે ઘણું બધું સમજાવી રહેતી હોય છે એટલે એનાથી ઉત્સાહ ઘણો છે ફર્સ્ટ ટાઈમ યુવાઓને તો ખાસ વધારે એટ્રેક્શન હોય છે અને રાબી જોઈ રહ્યા હોય છે કે ગમે તે તડકો હોય કંઈ બી હોય તો ભારતીય જનતા પાર્ટીને આગળ કરીએ એની વધારે એટલા ઉત્સુકતાથી લાગણી જોઈ રહ્યા હોય છે મતદારોના મગજમાં ફિક્સ છે કે કોને મત આપવો અને તે સ્વાભાવિક રીતે આવવું પણ જોઈએ પણ તેની વચ્ચે નજર તેની પર ચોક્કસથી બની રહેશે કે ચૂંટણી પંચ છે તે પ્રેસ કોન્ફરન્સ કરીને કયા તબક્કામાં ગુજરાત લોકસભાની છવ્વીસ બેઠકો છે તેની ચૂંટણી જાહેર કરે છે અને તેની સાથે ગત ચૂંટણીની સરખામણી આ ચૂંટણીમાં કેટલા નવા મતદારો ઉમેરાય છે